तो आरबीआई ની સૂચનાથી બેંકોએ 2000 ની નોટ પરત લેવાની શરૂ કરી છે। જીએસસી બેંકની 33 બ્રાન્ચના એક જ દિવસમાં કુલ 3,07,00,000 રૂપિયાની 2000ની નોટ મળી છે બેંક પાસે। 3,07,00,000 પૈકી 2,69,00,000 ખાતામાં જમા થયા છે, જ્યારે 38,66,000 ની કિંમતની નોટ એક્સચેન્જ કરવામાં આવી છે। બેંકો પાસે કુલ 15,397 નોટો મળી બેંકને શાંતિપૂર્ણ રીતે નોટ એક્સચેન્જ થશે, પરિસ્થિતિ વિકટ બને તેવું નથી લાગી રહ્યું। તો આરબીઆઈની ગાઈડલાઈન મુજબ સામાન્ય વિગત મેળવીએ છીએ અને ખાતાધારકો પાસેથી। ગઈકાલે એક જ દિવસમાં મોટા પ્રમાણમાં લોકોએ પૈસા કન્વર્ટ કરાવ્યા છે અન્ય નોટોમાં અથવા તો પોતાના ખાતામાં જમા કરાવ્યા છે। જીએસસી બેંકની વાત કરીએ, લગભગ 33 બ્રાન્ચ છે અમદાવાદ અને ગાંધીનગરમાં। જનરલ મેનેજર સાથે વાત કરીશું, મનોજ પટેલ સાથે, કે કઈ પ્રકારની સ્થિતિ પ્રથમ દિવસે રહી? જે આરબીઆઈએ સર્ક્યુલર આપ્યો છે એના ભાગરૂપે અમે અમારી 33 બ્રાન્ચોમાં તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી દીધેલી છે। અમારા ત્યાં બે પ્રકારે નોટોનું પાછી લેવામાં આવે છે, એક છે એક્સચેન્જના રૂપમાં અને બીજું છે જે લોકો એકાઉન્ટ ધારક છે, કાં તો કરંટ એકાઉન્ટ હોય કાં તો સેવિંગ એકાઉન્ટ હોય, તો એકાઉન્ટમાં એ લોકો ડિપોઝિટ કરાવે, તો એમાં પણ અમે 2000 નોટો સ્વીકારીએ છીએ। ગઈકાલે જે પહેલો દિવસ હતો, પહેલા દિવસે અમારી પાસે 37,00,000 રૂપિયાની ચલણી નોટોનું એક્સચેન્જ થયું છે અને 2,70,00,000 રૂપિયાની ચલણી નોટો 2000ની એ ખાતાધારકોએ એમના ખાતામાં જમા કરાવી છે। જે આરબીઆઈએ અમને સૂચના આપી છે એ પ્રમાણે કસ્ટમરને ઓછામાં ઓછી તકલીફ પડે અથવા બિલકુલ તકલીફ ના પડે એ પ્રકારની અમારે વ્યવસ્થા જીએસસી બેંક તરફથી અમે કરવામાં આવેલી છે। ગઈકાલે જે પ્રથમ દિવસ હતો, પ્રથમ દિવસે અમારા ત્યાં લગભગ ઘસારો કોઈ જગ્યાએ અમારા ત્યાં એ નહોતો અને બીજી કોઈ પણ બ્રાન્ચોમાં કે બીજી કોઈ બેંકોમાં પણ એવો ઘસારો જોવા મળ્યો નથી। ભવિષ્યમાં પણ આવે કે કોઈ પ્રોબ્લેમ આવે એવું મને લાગતું નથી। તો જે પ્રમાણે જીએસસી બેંકના જનરલ મેનેજર મનોજ પટેલ જણાવી રહ્યા છે કે હાલ જે પ્રમાણેની સ્થિતિ છે તેને જોતા આગામી સમયમાં પરિસ્થિતિ વિકટ બને તેવું લાગતું નથી, સાથે સરળતાપૂર્વક આખી પ્રક્રિયા છે તે પૂર્ણ થશે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।